શું તમારા ઘરમાં કોઈને તાવ, ખાંસી, શરદી, શરીર કે માથાનો દુખાવો છે? તો એને અવગણશો નહીં. સામાન્ય લાગતા આ લક્ષણો સ્વાઇન ફ્લૂના પણ હોઈ શકે છે. સરકારી હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. સ્વાઇન ફ્લૂમાં અસરકારક ઓસલટામાવીર નામની દવા પણ મફત ઉપલબ્ધ છે. સ્વાઇન ફ્લૂ કેસોના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે અને સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે, જેમાં તમામ નગરજનો ભાગ લે તે જરૂરી છે. નાગરિકોને જાગૃત કરવા રિક્ષા, હોર્ડિંગ્સ, રેડિયો, ટીવી વગેરે માધ્યમો દ્વારા સ્વાઇન ફ્લૂ અંગે જાણકારી આપતી જાહેરાત તેમજ બાળકોને માહિતગાર કરવા શાળામાં ચર્ચા કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વયં અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સ્વાઇન ફ્લૂની સ્થિતિનો અહેવાલ મેળવ્યો છે અને તેઓ તંત્રની સજ્જતાની સતત સમીક્ષા કરી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી ગભરાશો નહીં. ખાંસી કે છીંક ખાતી વખતે મોં પર રૂમાલ રાખશો. નાના બાળકો, સગર્ભા માતાઓ અને ઘરડા વ્યક્તિઓએ ખાસ તકેદારી રાખવી. માત્ર થોડી કાળજી, ઝડપી નિદાન અને સમયસર સારવાર. સ્વાઇન ફ્લૂને મહાત કરવા આપો આપનો સહકાર.